નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો એક સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયું હતું જેમાં એક કરોડ આઠ લાખ પ્રાથમિક સભ્ય બન્યા છે આજથી સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ થયું છે સક્રિય સભ હોય તે ભાજપના મેન્ડેટ ઉપરથી ચૂંટણી લડી શકે છે ગુજરાતમાં સક્રિય સભ બનાવવા માટે ભાજપે ત્રણ લોકોની કમિટીનું બેઠકના ગઠન કર્યું જેમાં ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયા પૂર્વ પ્રવક્તા ભરત પંડ્યા તેમજ પૂર્વ મેયર બિજલબેન પટેલનો સમાવેશ કમિટીમાં કરવામાં આવી રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના સક્રિય સભ્ય બન્યા છે ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાજપની સક્રિય સદસ્યતા લીધી છે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર આર છે હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે ભાજપ ની સક્રિય સદસ્યતા ગ્રહણ કરી છે તો ભાજપે કામમાં આવશે એટલે શિક્ષક વકીલ થી માંડીને અલગ અલગ ફેકલ્ટી એમાં રાખવામાં આવી છે ખેડૂત હોય તોય ભલે મજદૂર હોય તોય ભલે એવા અનેક પ્રકારની ફેકલ્ટી એમાં ફિલ્ટર રાખવામાં આવ્યા છે અભ્યાસ રાખવામાં આવ્યો છે એટલે એકદમ ડિટેલિંગ ડેટા બને એવું એક ફોર્મ અમે આપ્યું છે સાથે સાથે આ ફોર્મની સાથે સો પ્રાથમિક સભ્યોની યાદી જે એમણે બનાવી છે એ પ્રાથમિક સભ્યોની યાદી એમના નામ ફોન નંબર પ્રાથમિક સભ્ય નંબર વિધાનસભા એ પણ એમાં લખવામાં આવશે અને પછી એમને ત્યાંને ત્યાં રિસીવ કરવામાં આપવામાં આવશે અને જે સો રૂપિયાની ડોનેશનની પહોંચ બસો રૂપિયા અને સો રૂપિયાની યાદી સો સભ્યોની યાદી અને ફોર્મ આટલું આપશે એને એક રિસિપ્ટ આપવામાં આવશે અને એ રિસિપ્ટમાં ભારતીય જનતા પાર્ટીની પ્રતિજ્ઞા પત્ર લખેલો હોય છે આ પ્રમાણે અમારું આખું અભિયાન ચાલશે અમે ત્રણ ફેઝમાં અભિયાન કરવાના છીએ પહેલું ફેઝ જે સો પ્રાથમિક સભ્ય ઓલરેડી બનાવી લીધા છે એમને સક્રિય સભ્ય પહેલા ફેઝમાં બનાવવામાં આવશે બીજો ફેઝ એવો છે કે જે જૂના કાર્યકર્તાઓ છે જે પ્રદેશના કારોબારી સભ્યો હોય હોદ્દેદારો હોય પૂર્વ ધારાસભ્ય હોય પૂર્વ સંસદ સભ્ય હોય કે જૂના જનસંઘના આગેવાનો છે એવા જિલ્લામાં આગેવાનો છે જૂના સક્રિય સભ્યો છે એની યાદી બનાવવામાં આવશે એ લોકો બન્યા છે કે નહીં એમને પ્રોત્સાહિત કરવામાં આવશે એને મદદરૂપ થવામાં આવશે એ લોકો સક્રિય સભ્ય બને એના માટેની એક ઝુંબેશ અમે આપવાનું શરૂ કરીશું એટલે પ્રદેશના હોદ્દેદારથી માંડીને મંડલના હોદ્દેદાર સુધીના તમામ પ્રકારના જૂના આગેવાનોને અમે સંપર્ક કરીને એ લોકો બને એનો બીજો પ્રયત્ન મારો એ કરવામાં આવશે તમામ પ્રકારના ચૂંટાયેલ પ્રતિનિધિ કે તાલુકા જિલ્લા પંચાયત થી માંડીને સંસદ સભ્ય સુધી અને પૂર્વ હોય તોય પૂર્વ તો એ બધા પણ સંપર્ક કરીને એમને સક્રિય સભ્ય બનાવવાનો એક પ્રયાસ કરીશું અને ત્રીજા ફેઝમાં બુથવાર બે સભ્યો બને સક્રિય સભ્યો એના માટેની પણ એક ઝુંબેશ ઉપાડીશું એટલે ત્રણ ફેઝમાં એક તો જેમણે સો પ્રાથમિક સભ્યો બનાવ્યા છે ઓલરેડી અત્યારે એમને બનાવવામાં આવશે જૂના કાર્યકર્તા જૂના સક્રિય સભ્યોને બનાવવાનો બીજો ફેઝ અને ત્રીજો બુથવાર આ પ્રકારે સૂત્રીમાં આ સક્રિય સદસ્યતા અભિયાન ચાલશે અને એકત્રીસ ઓક્ટોબર સુધીમાં એકત્રીસ ઓક્ટોબર સુધીમાં આ પૂરું થાય અને દિવાળીના થોડા દિવસો પણ એમાં એ કામ કરે એ પ્રકારની એક યોજના બની છે અને પછી મંડલ કક્ષાએ આ તમામ સક્રિય સભ્યની સૂચિ બનાવવામાં આવશે એમાં મંડલના પ્રભારી મંડળના સક્રિય સદસ્યતાના સંયોજક સહસંયોજક મંડલ પ્રમુખ આ બધા લોકો એ સ્કૂટીની કરેલી સક્રિય સભ્યની યાદી એ જિલ્લાને મોકલશે અને જિલ્લો જે છે એ સક્રિય સભ્યની યાદી જિલ્લાની સક્રિય સદસ્યતા સમીક્ષા સમિતિ અને જિલ્લાના અધ્યક્ષ એ ચારેય લોકો મળીને એને પ્રદેશમાં મોકલશે અને પ્રદેશની અમારી જે સક્રિય સદસ્ય આ સમીક્ષા સમિતિ છે ગોરધનભાઈ હું બીજલબેન પ્રજ્ઞેશ અને અમારી જે ટીમ છે આખી એ ટીમ એ સમગ્ર ગુજરાતના સક્રિય સભ્યોની